તમે ક્યારે સાંભળ્યું છે કે તમે કોઈ વીમાનું પ્રીમિયમ જ ન ભરો અને તમને લાખો રૂપિયાનો વીમો મળે અને એ પણ કોઈ એક વ્યક્તિને નહીં આખા તાલુકાને? તમે કહેશો કે આ તો શક્ય જ નથી, પરંતુ સમગ્ર ભારતમાં એકમાત્ર ઊંઝા તાલુકો એવો છે કે જ્યાં આ સુવિધા દરેક નાગરિકને મળે છે. તો ચાલો તમને બતાવીએ કે કેમ ઊંઝામાં રહેવા વાળો દરેક વ્યક્તિ વીમાના કવચથી સુરક્ષિત છે. અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલું ઊંઝા આમ તો મરી મસાલાના ખરીદ વેચાણ માટે જગવિખ્યાત છે અને આ સિટીને સ્પાઇસ સિટી ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખાય છે. પણ એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડના માનવતાવાદી અભિગમથી તાલુકાનો દરેક વ્યક્તિ 2 લાખના વીમા કવચથી સુરક્ષિત છે. દર વર્ષે ઊંઝા માર્કેટયાર્ડ સરકારી વીમા કંપનીને 87 લાખ રૂપિયાનું પ્રીમિયમ આપે છે અને તેનો લાભ ઊંઝા તાલુકાના 3 લાખ લોકોને પણ થાય છે. અચાનક આ તાલુકામાં કોઈ પણ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો તેમને 2 લાખ રૂપિયા મળી જાય છે. હમણાં ઊંઝા માર્કેટયાર્ડમાં આવા લોકોને 2-2 લાખ રૂપિયાના ચેક આપવામાં આવી રહ્યા છે જેમના પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય. પાછલા કેટલાય વર્ષોથી આ સિલસિલો ચાલે છે. દર વર્ષે વીમા કંપનીનું પ્રીમિયમ વધતું જાય છે પણ લોકોને સુરક્ષા મળતી રહે છે. અત્યારે અમે લગભગ 87 લાખ જેટલું પ્રીમિયમ આખા તાલુકાના 3 લાખ લોકોનું પ્રીમિયમ અમે ભરીએ છીએ અને એની અંદર લગભગ વર્ષે 50 અથવા એનાથી આસપાસ વધુ લોકોનો પણ ઇન્સ્યોરન્સ મળતો હોય છે. ઊંઝા તાલુકામાં મોટે ભાગે ખેડૂત પરિવાર રહે છે. જોકે ઊંઝા માર્કેટયાર્ડ તમામને એક સરખા સમજે છે. દર વર્ષે 50થી વધારે ખેડૂત પરિવાર એવા છે જ્યાં કોઈના કોઈ કારણથી કોઈનું મૃત્યુ થાય છે તો તેમને તરત જ 2 લાખનું ચેક આપવામાં આવે છે, જેનાથી લાભાર્થી પરિવારને ઘણી મોટી રાહત થાય છે. અને એમાંય વળી જો પરિવારનું ભરણ પોષણ કરાવવાનું જ મૃત્યુ પામે છે ત્યારે આ મદદથી પરિવારને ઘણી મોટી રાહત થાય છે. પીએમસીએ અમને આ રીતે સહાય આપી છે. કેટલી સહાય મળી છે? અમને 2 લાખ સહાય મળી છે, એટલે પીએમસીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઊંઝા માર્કેટયાર્ડના આ માનવતાવાદી વિચારને બિરદાવો તો જોઈએ, પણ એટલું જ નહીં, આવી બીજી અનેક મોટી સંસ્થાઓએ લોકોની મદદ માટે આગળ આવવું જોઈએ. સમાજના દરેક પરિવારને જો ઉપર લઈ આવવું હશે તો માત્ર સરકાર ઉપર અપેક્ષા રાખવા કરતાં સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે. અને આ કાર્ય કર્યું છે ઊંઝા એપીએમસીએ અને આના કારણે જ આખો તાલુકો છે એ પોતાને સુરક્ષિત માને છે. જો દરેક સંસ્થા પોતાનું સમજી અને દરેક પરિવારની જવાબદારી ઉપાડી લે તો સમાજમાં ગરીબી ધીરે ધીરે દૂર થઈ શકે એમ છે. કેતન જોશી, ઝી મીડિયા, ઊંઝા.